नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनो स्वागत छे। आज तारीख 6 ऑक्टोबर 2023, आजना सवारना 7:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरात में हवे क्यारे वरसादनो राउंड आवी शके तेमज सीतरा नक्षत्रमां वरसादना संजोगो रहेशे के वावाझोडाना संजोगो रहेशे, तेमज ठंडी केवी रहेशे, तापमान केवुं रहेशे अने पवन केवो फूंकाशे, संपूर्ण शियाळानी अपडेट हवे आवी रही छे। चोमासु विदाय लई लीधी छे त्यारे हवे गुजरातना केटलाक विस्तारोमां हजु चोमासु विदायना परिबळो बाकी छे, परंतु देखीती रीते चोमासानी विदाय गणी शकाय। तो जोईए संपूर्ण अपडेट के आवनारा समयनी अंदर ऑक्टोबरमां केवी स्थिति जोवा मळशे। चेनलमां नवा होय तो सब्सक्राइब करी लेजो। अत्यारनी मित्रों बात करिए तो अरबी समुद्र में अहीं गुजरातनी एकदम नजीक एंटी साइक्लोन बनवानुं पण चालू थई गयुं छे, जेना कारणे चोमासु विदाय गणी शकाय। हवे धीमे धीमे खास करीने हिमालय आजूबाजूना जे विस्तारों छे तेनी अंदर आ बधा विस्तारोमां वेस्टर्न डिस्टर्बन्स बनशे अने हिमवर्षा पण चालू थशे, जेना कारणे गुजरातमां कड़कड़ती ठंडी पड़वानी पण शरूआत थशे। तो आजनी वात करीए तो गुजरातनी अंदर कोई कोई विस्तारोमां सामान्य वादळा जोवा मळशे, जेमां राजकोट होय, हळवद होय, अमदावाद होय, મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે, પાલનપુર છે, ડુંગરપુર છે, આ બધા વિસ્તારોમાં સામાન્ય વાદળા જોવા મળશે આગામી સમયમાં 7-8 તારીખથી। જે વાદળછાયું વાતાવરણ છે તે કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હોય જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, વડોદરા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા જોવા મળશે। ગુજરાતની એકદમ નજીક અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન પણ બનેલું છે અને આગામી સમયમાં ઓક્ટોબરમાં વાવાઝોડાની પણ સંભાવના રહેલી છે, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં એક્ટિવિટી જોવા મળશે અને 15 તારીખથી જે વાદળછાયું વાતાવરણ છે, ધોળકા, નડિયાદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમોદ, ખંભાત આ બધા વિસ્તારોમાં જોવા મળશે અને આગામી સમયમાં 15 તારીખથી લઈ અને 20 ઓક્ટોબર સુધીમાં એક સિસ્ટમ સક્રિય થાય તેવી પણ શક્યતા છે, જે મજબૂત સાયક્લોન પણ બની શકે છે। હવે આપણે વાત કરીએ અત્યારે તાપમાન કેવું છે, તો ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં અત્યારે 27 ડિગ્રી સેલ્સિયસ, પાલનપુર, મહેસાણા 26, અમદાવાદ 27, દાહોદ આજુબાજુ 26 ડિગ્રી સેલ્સિયસ, સૌરાષ્ટ્રમાં 26-27 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 26 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે। ખાસ કરીને આજે બપોરના સમયનું તાપમાન આપણે જોઈએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ, જેમાં ખાસ કરીને રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે 37, જામનગર 33, હળવદ 35, ભાવનગર 32, જૂનાગઢ 33 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદ 34, દાહોદ 30 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કચ્છના વિસ્તારોમાં 33 ડિગ્રી સેલ્સિયસ, ઉત્તર ગુજરાતમાં પણ 33 ડિગ્રી સેલ્સિયસ, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ 31 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન રહેશે। આવતીકાલે બપોરના સમયના તાપમાનની વાત કરીએ ખાસ કરીને, તો આવતીકાલે બપોરના સમયે સૌરાષ્ટ્રમાં 30-34, અમદાવાદ 34, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ 30 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન જોવા મળશે। કચ્છના જે વિસ્તારો છે જેમાં 33 ડિગ્રી સેલ્સિયસ, પાલનપુર, મહેસાણા આજુબાજુ 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। 8 તારીખની વાત કરીએ તો 8 તારીખમાં પણ તાપમાનમાં જે છે તે બપોરના સમયે સૌથી વધારે ગરમીનો અહેસાસ થશે। ગાંધીધામ આજુબાજુ 33, અમદાવાદ 34, મહેસાણા 33, રાજકોટ 35, જૂનાગઢ 33, ભાવનગર 32, વડોદરા 34, સુરત 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે। પવનની ઝડપની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં 40 કિલોમીટર પ્રતિ કલાક જોટાના પવનો ફૂંકાઈ શકે, દેવભૂમિ દ્વારકા, જામનગર 37, જૂનાગઢ 31, ભાવનગરમાં 30ની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે, કારણ કે ગુજરાત ઉપર એન્ટી સાયક્લોન ટાઈપની જે સિસ્ટમો છે તે પણ બનતી હોય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હવે બનતા રહેશે, જેના કારણે પવનની ઝડપમાં પણ ફેરફાર થશે। આવતીકાલે 7 તારીખમાં કચ્છમાં 41 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 31-32, દક્ષિણ ગુજરાતમાં 19 કિલોમીટર પ્રતિ કલાક, 8 તારીખની વાત કરીએ તો કચ્છમાં પણ 33 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે, 9 તારીખમાં કચ્છમાં 43, સૌરાષ્ટ્રમાં 38 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે। 11-12 તારીખની વાત કરીએ અને છેવટે 16 તારીખ સુધીની અપડેટ જોઈએ તો તેમાં પણ નોંધપાત્ર રીતે ધીમી ગતિએ પવનો ફૂંકાઈ શકે છે, ખાસ કરીને જે સિસ્ટમો બનતી હોય છે તે
अरबी समुद्र अने बंगाळनी खाड़ीमां बनती होय छे तो आगामी समयमां गुजरात उपर त्रण वावाझोड़ानो खतरो तोळायेलो छे। तेमज बंगाळनी खाड़ी अने अरबी समुद्रना जे वावाझोड़ा छे ते बनवानी शरूआत थई छे। अहीं आ जे वावाझोड़ा बनी रह्या छे तेना कारणे हाल मोटामां मोटी हलचल बंगाळनी खाड़ीमां आगामी समयमां थशे। तेनी असर अरबी समुद्रमां थशे अने गुजरातमां वरसादी राउंड पण आवी शके छे। तो खेडूत मित्रों आ हता अत्यारना महत्वना सवारना 7:30 वाग्याना हवामान समाचार। फरी वखत मळीए नवी अपडेटमां। जोता रहेजो ओनली खेडूत हेल्प।